સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે કલેક્ટર નૈમિષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છતા હી સેવાને લઈને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા, જેના પગલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કરાયું છે. ત્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. હિંમતનગર સરકારી વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ માટે 6 તારીખથી 10 તારીખ સુધી જે કાર્યક્રમો સ્વચ્છતા અંગેના યોજાવાના છે તેમાં લોકો જાગૃત થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓશ્રીની હાજરીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રેલીનો કરવામાં આવ્યો, જેમાં વિવિધ કોલેજો અને હિંમત હાઈસ્કૂલ સારા પરિવારના અનેક વિભાગો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો પણ એની અંદર જોડાયા હતા અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્વચ્છતા પખવાડ્યું પૂજ્ય મહાત્મા ગાંધીને યાદ કરીને આપણે ચાલુ કરવામાં આવી છે. 2 ઓક્ટોબરે ગ્રામસભા પણ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરે આપ સૌ લોકો મોટા પાયે અભિયાનમાં જોડાયા છો. સ્વચ્છતા એ જ પ્રભુતા, એ પૂજ્ય મહાત્માજીનો સંદેશ હતો. ઘરને ચોખ્ખું રાખવું આપણને ગમે છે તો આંગણું સ્વચ્છ રાખીએ, ગામ સ્વચ્છ રાખીએ, ગામ થકી જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે. સ્વચ્છતાના કારણે ઘણી બધી આરોગ્યલક્ષી પ્રશ્નો પણ હળવા થાય છે. બહારના દેશોમાં જઈને આવીએ ત્યારે સ્વચ્છતાના આપણે વખાણ કરીએ છીએ, ત્યારે આ તબક્કે સૌને મારી અપીલ છે કે માત્ર 1-2 દિવસ પૂરતું અભિયાન ન રાખીએ, સ્વચ્છતા કરવામાં કોઈપણ જાતની નાનમ ન અનુભવીએ અને દરેકની ટેવો સુધારી પોતે અને પોતાના વિસ્તારના લોકોને અપીલ કરી ગામડાઓને સ્વચ્છ બનાવીએ. આ તબક્કા દરમિયાન સાર્વજનિક સ્થળો, પ્રવાસનના સ્થળો, બસ સ્ટેન્ડ, તળાવના સ્થળો, બધી જગ્યાઓને સાફ કરવા માટે સામૂહિક અભિયાન લઈએ. માત્ર જિલ્લામાં 2-4 જણા કરવાથી આ કામ નહીં ચાલે. પ્રત્યેક નાગરિક ભાવનાત્મક રૂપે એમાં જોડાય તે મારી અપીલ છે.